જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો, મમ્મીને મજા નથી તો આપણે છે ને હોસ્પિટલ જવાનું છે. ચિંતન યાદવ સાહેબ પાસે આસ્થા હોસ્પિટલ છે, ત્યાં જવાનું છે. એટલે હવે મમ્મીને શું ટ્રીટમેન્ટ કરે? કમજોરી આવી ગઈ છે અને ઊભા થઈને તો ચક્કર આવે છે અને સાવ નબળાઈ આવી ગઈ છે અને જમવાનું કંઈ હાલતું નથી. બે ત્રણ દિવસ થયા જમતાય નથી, બસ થોડું થોડું પ્રવાહી ધરાર ધરાર દઈને એ જેવી નબળાઈ જેવું આવી ગયું છે. એટલે આપણે છે ને હવે કંઈ માથું નથી મારવાનું અને આપણે હવે હોસ્પિટલ લઈ જવાના છે. તો બસ વિડીયો છે ને કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે હોસ્પિટલે જઈને હવે બાની શું ટ્રીટમેન્ટ કરે છે અને શું કરે છે તે આપણે આગળ આગળ વ્લોગમાં જોઈએ. પકડવા જો હે બા, ઉતરી શકશે નહી એટલે તો તમને બોલાવ્યા. તો જો મમ્મીને હવે આપણે હોસ્પિટલે લઈને આવી ગયા છીએ તો ડૉક્ટરે તપાસ કરી લીધી અને એવું કીધું છે કે આપણે બોટલ ચડાવવી જ પડશે. તો જો આપણે હવે મમ્મીને વેન ગોતવાની છે ને જો આ ભાઈ વેન ગોતે છે તો બરાબર આવતી નથી, કેમ કે દેખાતી નથી. એટલે કહે છે મમ્મીને કે હાથમાંથી છે ને તમે બંગડી કાઢી નાખો. એટલે શું પછી સોય લાગી ગયા પછી કંઈ નીકળે નહીં, એટલા માટે. તો હવે જો બોટલ ચડાવવાની કીધી એટલે શું નબળાઈ છે ને તો એ કે થોડીક શક્તિ આવી જાય ને, એટલા માટે એ કે તમે બોટલ ચડાવીને પછી પાછા ઘરે વયા જાજો, પછી પાછા સવારે આવજો એવું કીધું છે ડૉક્ટરે. એટલે શું અત્યારે આપણે એક બોટલ ચડાવી દઈએ ને પછી આપણે ઘરે વહી જાહું. તો જો વેન મળી ગઈ છે અને હવે તો જો રોંગ વૈગી છે એટલે ત્યાંથી પાછું કાઢી નાખવું પડશે. રોંગ વૈગી છે એટલે સીધો હોજો આવી જાય, આડી વહી જાય ને. એટલે જો પાછું કાઢી નાખવું પડશે ત્યાંથી. હવે પાછી વેન ગોતશે, કે છે ભાઈ બા તમારી રોગ કેમ મળતી નથી એમ બા ભાઈ કે છે. તો હવે પાછી જ્યાં મમ્મીએ પાછી બધી બે હાથની એક હાથમાં બંગડી પહેરી છે ને ત્યાં જ પાછો વિચાર છે કે ત્યાંથી હવે આપણે લોહી લેવાનું છે, પાછો રિપોર્ટ કરવાનો છે ને એટલા માટે અને બાટલો ચડાવવાનો છે. એટલે વેન મળતી નથી, કેમ કે એવું મમ્મીને બધા ડૉક્ટર પાસે થાય છે, ઘડીકમાં છે ને વેન મળે નહીં. અને અમુક જગ્યાએથી એ ભાઈ એમ કહે છે કે અમુક જગ્યાએ બોટલ ચડે નહીં, એટલા માટે એને ખબર હોય એટલે ક્યાંથી લેવું ને ક્યાંથી ચડાવવું. એટલે આ હાથમાં ટ્રાય કરશે પણ જો પછી આ હાથમાં જે બરોબર કર્યું અને આ હાથમાંથી પછી આપણે લેબોરેટરી કરવાની છે એટલા માટે હવે બ્લડ લેવાનું છે અને ત્યાં ત્યાં આપણે પછી બાટલો ચડાવી દઈશું. પછી આ સોય હવે બે ત્રણ દી પછી રાખવાની થાય જો ત્યાંથી બ્લડ લઈ લે આપણે રિપોર્ટ કરવાનો છે ને એટલા માટે. અને હવે પછી આપણે બોટલ ચડાવવાની ચાલુ થઈ જાહે. જો બોટલ ચાલુ થઈ ગઈ છે અને નબળાઈ આવી ગઈ છે ને એટલે ડૉક્ટર કે આપણે ચડાવી દઈએ, હવે રિપોર્ટમાં શું આવે તે જોઈએ. અને ડૉક્ટર એવું કહે છે કે ટેન્શન તમે બા લીધેલું છે, એ કે તમે શું ટેન્શન લીધેલું છે. તો કાંઈ આપણે ડૉક્ટરને તો આપણા ઘરની વાત કે કાંઈ થતી નથી એટલે બાય ટેન્શન તો સાચું લીધેલું જ છે. જો છે ને દવાખાનેથી આવી ગયા છીએ, મમ્મીને બાટલા ચડાવી દીધા છે, કાલ સવારે પાછું જવાનું છે.
એટલે સવારે જવાનું છે ને, એટલે મેં તો પપ્પાને એમ કીધું છે કે સવારે તમે હારે જાજો, કેમ કે બપોર પછી ના હોય ને તો હું પહોંચી જાઉં, પણ સવારના છે ને મારે કામ હોય, રસોઈ કરવી હોય, કે અત્યારમાં જો મમ્મીને મજા નથી, બાટલા ચડવા પાછા લઈ ગયા છે, તો આપણે દાળ ભાત ને એવું બધું બનાવવાનું છે. દાળ ભાત બની ગયા છે, શાક પણ બની ગયું છે, હવે રોટલી ને રોટલા બનાવવાના બાકી રહ્યા છે. તો એ છે ને રિપોર્ટમાં તો કાંઈ આવતું નથી, ઓલરેડી નબળાઈ આવે છે, અને બસ મમ્મીને બીજો કાંઈ બીમારી કે કાંઈ છે જ નહીં, ખાલી એને છે ને નબળાઈ આવે છે ને લોહીની ટકાવારી ખાલી ઘટી છે, એટલે ચક્કર આવે ને એવું બાકી કોઈ પણ વસ્તુ નથી, એટલે કાંઈ ચિંતા કરવાની કાંઈ છે નહીં. અને હવે કેમ કે ઉંમર પ્રમાણે તો થોડું ઘણું ખેર રાખે, પગ દુખે ને કમર દુખે ને એવું તો હોય, તો અત્યારે આપણી ઉંમરને થાય છે, કેમ કે હવે ખાવાનું બધું જેવું આવી ગયું છે તો શું કરવું, કેમ કે ખાવાનું બધાને હવે તમે જુઓ તો બધું ભેળસેળવાળું ને બધું કેમિકલવાળું ને એવું આવી ગયું છે, એટલે તો એ લોકો તો હજુ ખાધલ પીધલ છે, એટલે એટલું સહન કરી શકે. આપણે તેવડી ઉંમર તો થવાની જ નથી, હું તો આપણે પહેલાંથી જ કહી દઉં, કેમ કે ખાવાનું પીવાનું બધું દૂધમાં દહીંમાં છાશમાં અત્યારે તો પાણી પણ હવે તો ઓલું ભેળસેળવાળું આવે છે. તો ચાલો હવે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. બધાને પાણી એવું છે તો ફળિયા ને એવું બધું ધોવે છે, અને આપણે તો ઘરનો બોર છે એટલે કાંઈ પાણી આવવાની ને એવું તો કાંઈ ટેન્શન હોય નહીં. અને સરસથી જો આપણે કપડાને બધું ધોવાઈ ગયું, કપડાં ધોઈને પછી સુકવાઈ ગયા છે, અને વાતાવરણની તડકો છે, ભાદરવાનું વાતાવરણ તો તમને બધાને ખબર જ હોય છે કેવું છે. અને જો અહીંયા પણ આજે નાનું એવું ગુલાબ આવ્યું છે, જો કેવું સરસ છે. તો ચાલો હવે છે ને રોટલી ને રોટલા બનાવી નાખીએ, કેમ કે મમ્મીની પાછા તો આવતા રહેવાના છે બાટલો ચડાવીને, હવે અત્યારે એક જ બાટલો ચડાવવાનો છે એવું કીધું છે ડૉક્ટરે, એટલે અત્યારે બાટલોને હું ચડાવીને આવતા રહેવાના છે, એટલે પછી સીધું જમવા જોશે, એટલા માટે છે ને હવે આપણે રસોઈમાં જો દાળ ભાત ને એવું બધું બનાવી નાખ્યું છે, અને રોટલીને હું ચાલુ કરી દઈએ. તો આપણે ભગવાનને કેળા અને દાળ અમને ધરાવ્યું હતું, હવે આપણે લેવા આવી ગયા છીએ, પ્રસાદી બધાને લેવાઈ જાય. અને આજે શનિવાર છે એટલે છોકરાઓ જો બધા સ્કૂલે જાય છે અને છૂટે છે, કેમ કે અમારા અહીંયા અમારા ઘર પાસે છે ને સ્કૂલ છે, એટલા માટે બધા લેવા મૂકવા જતા હોય. અને અમારા પ્રકૃતિબેને હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે, પ્રકૃતિબેને સ્કૂલે ગયા છે એટલે હવે પ્રકૃતિબેને આવી જશે. તો આપણે આવી ગયા છીએ બાલ્કનીમાં, અને રસોઈ બની ગઈ છે ઓલરેડી, અને મમ્મીને એને આજે કીધું કે આજે અમારે અડધી કલાક જેટલી વાર લાગશે, તો પછી મેં કીધું તો કાંઈ વાંધો નહીં, આપણે બધા હારે જ જમીએ, નરેશે જમી લીધું છે અને અમારે બધાને બાકી છે, તો હું તો કપડાં સુકાઈ ગયા હોય તો લઈ આવું, તો આપણે શું ગળી વરી જાય, તો હજી કપડાંય નથી સુકાણા, સાડી એક જ સુકાણી છે, તો મેં કીધું બધાને હારે જ એકારે સકેલીશ, તો ભગવાનની પ્રસાદી હતી એ લઈ જઈએ અને પછી આપણે ભગવાનને થાળ ધરાવી દઈએ. તો હવે તો વરસાદ કંઈ નક્કી નથી, આવે કે ન આવે, નવરાત્રિમાં તો કે છે આવશે એમ, પણ હવે આનું કંઈ નક્કી ન હોય, કેમ કે ભગવાનથી મોટું કોણ છે, આગાહી તો આપે છે, પણ હવે જોઈએ હવે આવે કે નહીં, કેમ કે ભલે ના આવતો એને તો સમય છે એટલે આવશે. ને પછી હવે તો આવી ગયો શિયાળો, એટલે શિયાળામાં તમને ખબર છે કે આજકાલ તો એમ કહે છે કે ધોધમાર વરસાદ કહેવાય, ધોધમાર ઠંડી કહેવાય કે ભયાનક ઠંડી કહેવાય, આમાં બધું શબ્દ સારું લાગતું હોય એ લાગે. તો ચાલો હવે પ્રકૃતિબેન આવી જાય એટલે આપણે પછી જમી લઈએ, જમીને પછી હવે બીજું કંઈ કામકાજ હોય વાસણનું ને બધું કરી મમ્મીને આવી જશે ને પછી આપણે થોડી વાર સુઈ જશું. આપણે આવી આવ્યા છીએ તેમાં માતાજીના દર્શન કરી લ્યો બધાય, કેમ કે હવે આપણે મમ્મીને સારું થઈ જાય બસ એવી પ્રાર્થના કરીએ. અને આપણે હાજર નરવારીએ તો ઘરમાં ઉપાધિ ન હોય, કેમ કે એકને મજા ન હોય ને તો ઘરમાં કોઈને મજા ન હોય એવું બની જાય વાતાવરણ, એટલે હું તો એમ જ કહું કે ઘરમાં બધાય છે ને તંદુરસ્ત રહીએ ને એ સારું, પણ એ ઉંમર પ્રમાણે તો થોડું ઘણું થતું હોય છે. તો ચાલો હવે વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો, જમીને પાછું આપણે વ્લોગ ચાલુ કરશું. ટ્યુશનમાંથી લે હવે હું કરવાની, કેમ ઉધરસ આવે, ચોકલેટ ખા હજી ખા, હોમવર્ક કરવાની છે પછી પ્રેક્ટિસમાં જવાનું. આજનો દિન નો જાતી બહુ છે બાપા, નવરાત્રીમાં આ વખતે રહેવાનું નથી, બહુ શોખ છે. હવે જો પ્રકૃતિ બેને બપોરે હુવાય નહી, ટ્યુશન નું લેસન કરવાનું, સ્કૂલ નું લેસન કરવાનું, વાંચવાનું, એટલે બેન ને પેપર આવે ક્યારે છે, પરીક્ષા પરીક્ષા ક્યારે છે, અમારી પરીક્ષા 15 તારીખે, અને દીદી ની સગાઈ છે, ટાઈમ ટેબલ આવી ગયું છે, જો 15-10 કેટલા પેપર છે પ્રકૃતિ, 10 9 પેપર,
હાલો તો એને નવ પેપર છે તો તૈયારી હવે કરવાની છે. તો છે ને ફ્રી થઈ ગયા છીએ અત્યારે સાવ, ને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. બધાએ જમી લીધું છે, સુઈને ઉઠી ગયા છીએ. પ્રકૃતિબેન સ્કૂલેથી આવી ગયા છે અને હવે છે ને એને પ્રેક્ટિસમાં જવાનું છે નવરાત્રિની. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.